काव्यशास्त्र विनोदेन कालो गच्छति धीमतम व्यसनेन च मूर्खाणां निद्रया कलहे नवा विद्या शास्त्रम च शास्त्रम च द्वे विद्ये प्रतिपत्तये आद्या हास्याय वृद्धत्वे द्वितीया द्रियते सदा सकलार्थ शास्त्र सारम जगति समालोक्य विष्णु सर्वेदम तंत्रय पंचभीरे तच्चकार सुमनोहर शास्त्रम। तो जे आपणे छेल्ले भरुंड पक्षीनी कथा जोई हती, भरुंड पक्षीनी कथा स्वाभाविक छे के सुवर्ण सिद्धिए चक्रधर ने कही दीधी, ने हवे चक्रधर सुवर्ण सिद्धिनी आजे कई छेल्ली कथा छे, बार कथा छे अपरीक्षित कारकमां। बारमी कथा आवे छे ब्रह्मदत्त अने कर्कटक आनी कथा, જે કંઈ કળચલો જે કંઈ દરિયે મળતો હોય આગળ એમાં એમ, એટલે છેલ્લે કહે છે આગળ એમાં એમ, કોણ કહે છે? ચક્રધર। કારણ કે પ્રત્યેક કથામાં હું કહેતો હું કે કોઈ પણ કથાનો છેલ્લો શ્લોક એ આગળની કથાનો સાર છે। જેવી રીતે આમાં છેલ્લો શ્લોક, એક તો આ છેલ્લા બે શ્લોક આપણે જોઈ લઈ, એકમ સ્વાદુ ન ભુંજીત નૈકઃ સુપ્તેષુ જાગૃયાત એકો ન ગચ્છેત અધ્વાન नैकश्चार्थान् प्रचिन्तयेत् एकः स्वादु न भुञ्जीत नैकः सुप्तेषु जागृयात् एको न गच्छत् अध्वानं नैकश्चार्थान् प्रचिन्तयेत् एकः स्वादु न भुञ्जीत। बीजा बैठा हो ने एक कोई पण मिष्ठान खावू न जोईए के कई पण न खावू जोईए। नैकः सुप्तेषु जागृयात्, अनेक बधा सूता हो तो एमां एके जागवू न जोईए, કારણ કે આનાથી ઘણા બધા આરોપ પ્રત્યારોપ આપણી ઉપર આવી શકે। અને વિષ્ણુ શર્મા કહે છે આગળ, એટલા અનુભવી 80 વર્ષના જે છે એ આવવાના, અને એકો ન ગચ્છેત અધ્વાનમ, એકલાએ ક્યાંય પણ માર્ગમાં ન જવું જોઈએ, અને નૈકશ્ચાર્થાન પ્રચિંતયેત, અને એકલાએ કોઈ પણ ચિંતન ન કરવું જોઈએ આગળમાં અમે। અને પછી કહે છે કે અપિ કા પુરુષો માર્ગે દ્વિતીય ક્ષેમ કારકઃ કર્કટેન દ્વિતીયેન જીવિતમ પરિરક્ષિતમ। અપિ કા પુરુષો માર્ગે દ્વિતીય ક્ષેમકારકઃ, કારણ કે જેવી રીતે કીધું કે એકો ન ગચ્છેત અધ્વાનમ, એકલા એ બાદ ન જાઉં છું, કારણ કે માતા બ્રહ્મદત્તને આવી રીતે કહે છે જેવી રીતે આગળની કથામાં આવશે આગળ એમાં, કે એકલાય ન જવું જોઈએ, ભલે આપણી સાથે કદાચ ડરપોક હોય છતાં પણ એ પણ કદાચ આપણું રક્ષણ કરી શકે। એટલા માટે જેવી રીતે કર્કટે ના દ્વિતીય ના, જેવી રીતે કર્કટ આ જેવી રીતે કડચલો જ આને લઈ જાય છે, અને એ જ બ્રહ્મદત્તને જીવતો રાખે છે કે એની જિંદગી બચાવે છે, ત્યારે સુવર્ણ સિદ્ધિ છેલ્લી કથા સાંભળે છે કોની પાસેથી? ચક્રધર પાસેથી। ત્યારે ચક્રધર કહે છે કે કસ્મિંશ્ચિત અધિષ્ઠાને બ્રહ્મદત્ત નામા બ્રાહ્મણ પ્રતિવસતિ સ્મ, કોઈ એક નગરની અંદર બ્રહ્મદત્ત નામવાળો કોઈ પણ બ્રાહ્મણ રહેતો હતો, અને સચ પ્રયોજન અવસાદ ગ્રામમ પ્રસ્થિત અને સ્વમાત્ર અભિહિતા, અને કોઈ પણ કાર્ય હશે એટલે પ્રયોજન અવસાદ બીજા ગામમાં જવા લાગ્યો, ત્યારે જ્યારે જતો હતો ત્યારે જ પેલા એની માતા એને કીધું કે હે વત્સ હે બ્રહ્મદત્ત કથમ એકાકી વ્રજસી, કારણ કે આગળનો શ્લોક આપણે જોઈ ગયા, એકો ન ગચ્છેત ધ્વાન, એકલા બહાર ન જવું જોઈએ, ભલે આપણી પાસે કદાચ ડરપોક હોય તો પણ ચાલે, તો પણ આપણી જિંદગી બચાવી શકે આગળમાં, જેવી રીતે કડચલો કર્કટ, જેવી રીતે આ બ્રહ્મદત્તનો કેવી રીતે જીવ બચાવે છે આગળ આવશે। ત્યારે માતાએ કીધું, અને એટલા માટે કીધું કે સતામ વચનમ અનુસર્તવ્ય, ગુરો હો આજ્ઞા પાલનીય, એટલા માટે આવી રીતે ત્યારે કહે છે કે તદ અન્વિષ્યતામ કશ્ચિત દ્વિતીય સહાય, કારણ કે આની અંદર જ ત્યારે કહે છે કે કોઈ પણ સહાયક ગોતી લે કે તારી સાથે આવે, એને ગોતી લે ત્યારે સ આહ હેમ અંબ અમા ભૈષી, ડર નહીં, કેમ? તો કે નિરુપદ્રવ અયમ માર્ગ, આ માર્ગ છે, એમાં કોઈ પણ ઉપદ્રવ નથી, કોઈ પણ ભય નથી, અને કાર્ય વસાદ એકાકી ગમી શ્યામી, પણ હવે સ્વાભાવિક છે કે ક્યારેક આપણે આપણી માતા સામે ધડ કરતા હોઈએ, ત્યાં વાદ વિવાદમાં ઉતરી જતા હોઈએ આગળ, એમ પણ
માતા સાથે પિતા સાથે ગુરુ સાથે વાદ વિવાદમાં ઉતરવું ન જોઈએ. વાદ વિવાદ કરો તો કોઈને કઈ નડતું નથી, આપણને નડે છે આગળના. એટલા માટે આવી રીતે કહે છે કે કાર્ય છે એટલા માટે હું એકલો એકલ અહમ ગમી છે અમે ત્યારે અથ તસ્ય તમ નિશ્ચય જ્ઞાત્વા આવી રીતે એનો નિશ્ચય જાણીને સમીપસ્થ વાચ વાપ્યા શક શકાશાત કર્કટમ આદાય માત્ર અભિહિતમ. કોઈ એક વાપ્તી હશે, નાનો એવો કૂવો હશે, તો એની આજુબાજુમાં કોઈ એક જોયો હશે કડતલો આગળ એને લઈ અને એની માતાએ કીધું કે હે વત્સ અવશ્યમ યદી ગંતયમ તદ એ સહ કર્કટોપી સહાય્યો ભવતુ. જો તારે જવું જ હોય તો તારો સહાયક અને બનાવ. કોને બનાવે? કડચલાને. તદ એનમ ગૃહીત્વા ગચ્છ, તો આ કડચલાને લઈને તું જા. ત્યારે સોપી માતુ વચનાત ઉભાભ્યમ તમ પાણીભ્યમ સંગૃહ્ય કર્પૂર પુટિકા મધ્યે નિધાય પાત્ર મધ્યે સંસ્થાપ્ય શીઘ્ર પ્રસ્થિતા. અને તે પણ માતાના વચન સાંભળીને બંને હાથેથી, કારણ કે એટલા માટે હું કહેતો જોઉં કે માતા પિતાને ગુરુને સામાન્ય માનવ ન માનો. કારણ કે જિંદગી આપણે આપે છે ને આપણી જિંદગી બચાવી શકવાની એના માતાકા છે. એનો અનુભવથી આપણી જિંદગી બનતી હોય છે કે આપણી જિંદગીનું રક્ષણ થતું હોય છે. એટલા માટે માતાનું ને આજ્ઞાનું પાલન કર્યું. એટલા માટે જે કડચલો બાજુના કોઈ પણ નાનો એવો કૂવો હશે એના કાંઠાની અંદર કાંઠે કે આજુબાજુ કોઈ કડતલો હશે એ બંને હાથે લઈ અને એક એવી ડબ્બી હશે આગળ જેની અંદર કર્પૂર રાખ્યું આગળમાં અને આવી રીતે રાખી અને પાત્ર મધ્ય સંસ્થાપ્ય શીઘ્ર પ્રસ્થિતા આવી રીતે નીકળો. અથ ગચ્છન ગ્રીષ્મોષણા ગ્રીષ્મેણ ઉષ્મના સંતપ્ત કશ્ચિત કંચિત માર્ગસ્થમ વૃક્ષમ આસાદ્ય તત્ર એવ પ્રસક્ત. કારણ કે ઉનાળો હશે, મે મહિનો હશે અને ખૂબ જ તડકો હતો. તડકો હતો એટલે એક વૃક્ષ જોયું આગળમાં, એમ એ વૃક્ષને નીચે બેસી ગયો. એટલે સ્વાભાવિક છે કે થાક્યા હોય તો નિંદર આવી જાય, ન થાય કોઈ વાત અલગ છે આગળમાં. અને અત્રાંતરે વૃક્ષકોટરા નિર્ગત્ય સર્પ તત્ સમીપમાં ગત. ત્યાં વૃક્ષના થડમાં કોઈ એક સાપ એમાંથી નીકળો અને એની સમીપ આવ્યો અને સોપી કર્પૂર સુગંધ સહજ પ્રિયતમ તમ પરિત્યજ્ય વસ્ત્રમ વિદાર્ય અભ્યંતર ગતામ કર્પૂર પુટિકામ અતિ લૌલ્યાત અભક્ષયત. અને કારણ કે કર્પૂરની સુગંધ બહુ વધારે ગમે સાપને, એટલે એને ખાવા માટે આવે. એટલા માટે આજે કે કર્પૂરની સુગંધ એને સહજ પ્રિય છે આગળમાં, એટલા માટે આવી તેને છોડી અને વસ્ત્રમ વિદાર્ય અને કોઈ થેલીમાં કે કોઈ કાપડની થેલીમાં ઘસે એને તોડીને અભ્યંતરગતામ કર્પૂર પુટિકામ જે અંદર જે કંઈ કર્પૂરની જે કંઈ ડબ્બી હશે એની અંદર અતિ લૌલ્યાત, કારણ કે ચંચલ હોય એટલા માટે અભક્ષે ખાવા લાગ્યું. અને સોપી કર્કટ તત્ર સ્થિત અને તે કડચલો પણ ત્યાં જ હતો એ ડબ્બીની અંદર, કારણ કે હાથમાં પકડીને તો કે કિસ્સામાં નાખીને તો જવાય નહીં, કે પાકીટમાં નાખીને કડચલા ન જવાય. કારણ કે કડચલો ક્યારેક દ્વારકા કે ક્યારેક જજો આગળમાં ગોમતી ઘાટે જ્યારે પગથિયામાં તમે જોવો એટલે અનેક કડચલા ક્યારેક ક્યારેક હોય અને એ કઈડે એટલે એને બે કટક મકોડા જવા હોય આગળમાં, જિંદી બહુ હોય અને બળતરા વધારે હોય. એટલા માટે એને અને એ જ ડબ્બીની અંદર શું હતું તે કડચલો હતો આગળમાં. અને સ્થિત સન સર્પ પ્રાણાન અપાહરત. અને કડચલા એ સ્વાભાવિક છે કે સાપને દંશ માર્યો, બટકો ભર્યો એટલે સાપ મરી ગયો. આ માતાની આજ્ઞાનું પાલન કરવાનું ફળ. આવું તો જિંદગીમાં અનેક વખત હોય. આપણે મરતા મરતા જો આપણે બચાવે એને માં કહેવાય. એટલા માટે માં નેતા નથી, માં જનેતા છે. અને બ્રાહ્મણોપી યાવત પ્રબુદ્ધ પશ્યતિ તાવત સમીપે મૃતઃ કૃષ્ણ સર્પો નિજ પાર્શ્વે કર્પૂર પુટિકો પરિસ્થિત તિષ્ઠતિ. અને જ્યારે બ્રાહ્મણ પ્રબુદ્ધ થાય એટલે સૂતે હોય જાગે ત્યારે જોવે તો મરેલ કૃષ્ણ સર્પ પોતાની પાસે કર્પૂર પુટિકો પરી
જે કર્પૂરની જે ડબ્બી છે એ ડબ્બી ઉપર કે એની આજુબાજુમાં મરેલો જોયો. તમ દૃષ્ટવા વ્યચિંતયત, તેને તે મરેલ કૃષ્ણ કાળા સાપને કાળા નાગને જોઈને વિચાર કરવા લાગ્યો કે કર્કટે ન અયમ હતઃ ઇતિ પ્રસન્ન ભૂત્વા અબ્રવીત. એટલા માટે પ્રસન્ન થઈને, કારણ કે જિંદગી બચાવી છે એટલે પ્રસન્નતા વધારે દઈએ, અને કહેવા લાગ્યો કે ભોહો સત્યમ અભિહિતમ મમ માત્રા, મારી માતાએ મને સારું સાચું કીધું છે કે એકો અધ્વાનમ ન ગચ્છત પુરુષેણ કોપી સહાય કાર્ય ન એકાકીના ગંતવ્ય. કારણ કે કોઈ પણ બહાર જવું હોય તો કોઈ પણ સહાય જોઈએ, ભલે ડરપોક હોય, કડચલે જિંદગી બચાવી શકે. આપણે કડચલાની બચાવી ન બચાવી કે બચાવી શકીએ ન બચાવી શકીએ બીજા નંબરની વાત. ન એકાકીના ગંતવ્ય, એટલા માટે એકલાએ ન જવું જોઈએ. યતો મયા શ્રદ્ધા પૂરિત ચેત સા તદ વચનમ અનુષ્ઠિતમ, શ્રદ્ધયા પૂરિતમ ચેતઃ યસ્ય સઃ શ્રદ્ધા પૂરિત ચેતાઃ તેના. તદ વચનમ તસ્યાઃ માતુઃ વચનમ, તે માતાનું વચનનું મેં પાલન કર્યું, આ માના વચનનું ફળ. તેનહમ કર્કટેન સર્પ વ્યાપાદનાદ રક્ષિતઃ, એટલા માટે એ જ કડચલા એ સર્પને મારી નાખ્યો એટલા માટે મારું રક્ષણ થયું કે મારી જિંદગી બચી. કદાચ એટલા માટે આગળ કીધું કે અપિકા પુરુષો માર્ગે દ્વિતીય ક્ષેમકારક. આ ક્ષેમકારક કોણ છે? કર્કટ. એટલા માટે ભલે ગમે તેવો જીવ હોય, ઉંમર નથી જોવાની આગળ, એનું શરીર નથી જોવાનું, મારું 60 કિલો છે તો એનું 60 ગ્રામ છે આવું નહીં જોવાનું આગળ. પણ નિર્બળ હોય છતાં પણ આપણી જિંદગી બચાવી શકે કે આપણું કલ્યાણ કરી શકે, જેવી રીતે આપણે જોયું બ્રહ્મદત્તનો આગળ. અથવા સાધુ ઇદમ ઉચ્યતે આમ કરીને કહે છે, ક્ષીણ શ્રવતી શશી શશી ક્ષીણ શ્રવતી શશી રવિવૃદ્ધો વર્ધયતિ પયસં નાથમ અન્ય વિપદી સહાયા ધનીનામ શ્રિયમ અનુભવંત્યન્ય. એટલે ક્ષીણ શ્રવતી શશી રવિવૃદ્ધો, આવી રીતે કહે છે કે જ્યારે રવિ આવી રીતે ક્ષીણ શશી શ્રવતી, કારણ કે જ્યારે જે ચંદ્ર છે એ ક્ષીણ થઈ જાય ત્યારે જ અમૃત વર્ષ આવે. અને રવિવૃદ્ધો વર્ધયતી પયસામનાથમ, અને જ્યારે કહે છે કે પૂર્ણિમાના દિવસે જ્યારે સૂર્ય વધારે તપે ત્યારે સમુદ્રનું પાણી વધે. ક્યારેક જાજો સમુદ્ર જોવા આગળ. અન્ય વિપદી સહાયાહ, અને બીજા જે છે એ વિપદી સહાયાહ જે છે એ અમુક જ હોય, વિપત્તિમાં આપત્તિમાં સહાય કરવાવાળા બહુ ઓછા હોય. પણ ધની નામ શ્રીયમ અન્ય અનુભવ, બીજા કેવા હોય તો કે ધનવાનના પૈસાનો ઉપભોગ કરવાવાળા હોય, હાય હા ને નાય ના કરવાવાળા હોય. આગળ મને પછી આગળ કહે છે, મંત્રે તીર્થે દ્વિજે દેવે દૈવગ્ને ભેષજે ગુરો યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતિ તાદૃશી. એટલા માટે આવી રીતે કહે છે કે સાત ઉપર જેવી ભાવના રાખીએ એવું આપણને મળે. પેલો પેલો આવી જાય મંત્ર, જે કોઈ પણ પુરોહિત કોઈ પણ કર્મ કરાવે અને જે કંઈ વેદના મંત્ર બોલે એમાં જેવો ભાવ રાખો એવા આપણે બની એક મંત્રમાં. પછી તીર્થમાં આગળમાં આપણે કહીએ કે આવું આ પાણી છે ને આપણું પાણી છે, એટલે મારે જેવો ભાવ રાખે એવું રીએ. મંત્ર તીર્થ અને દ્વિજ એટલે બ્રાહ્મણમાં, દેવ એટલે દેવમન, દૈવજ્ઞ એટલે જ્યોતિષી, કારણ કે શ્રદ્ધાનો વિષય છે આ બધું. અને ભેષજ એટલે ડૉક્ટર, અને નાને દવા લખતા નથી આવડતું, કાની આવી દવા દીધી ને આવી મોંઘી દીધી, એટલા માટે આ છ અને સાતમો આવી જાય ગુરુ. કારણ કે જેમ, કારણ કે આપણે ખબર નથી એટલે આપણે નીચે બેસીએ, અને આપણે ખબર પડતી હોય તો આપણે નીચે બેસવાનું નથી. એટલું ધ્યાન રાખજો, કંઈક પણ લેવા માટે આપણે નીચે બેસતા હોઈએ છીએ, દેવા માટે ઉપર બેસતા હોઈએ, સ્વાભાવિક છે આગળ. એટલે દેવાવાળાનું આસન ઊંચું હોય છે, પણ ગુરુ એટલે માતા પિતા અને ગુરુ આગળ જેની પાસે ભેણા હોય આગળ, ત્રણ ઉપર જેવો ભાવ રાખો એટલે માતા. એટલા માટે કહેતો હું કે માતાને ભગવાન માનો, મંદિરે જવાની જરૂર નથી, પિતાને ભગવાન માનો, ક્યાંય પણ દેવ પાસે જવાનું જરૂર નથી, અને
માતા પિતા તો સ્વાભાવિક છે કે આપણે જન્મ આપે, પાલન પોષણ કરે, પણ સમાજમાં જીવતો રાખે તો એ આપણા ગુરુ જ છે આગળમાં. અમે એટલા માટે આજે સાત છે, મંત્રમાં, તીર્થમાં, દ્વિજમાં, દેવમાં અને દૈવજ્ઞ અને ભેષજ અને ગુરુ. આજે સાધુ પર યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી તાદૃશી એવમ ઉક્ત્વા અસૌ બ્રાહ્મણ યથા અભિપ્રેતમ ગતઃ આવી તે કઈ, અને તે બ્રહ્મદત્ત બ્રાહ્મણ જે છે એ જ્યાં નીકળો તો આગળમાં અભિપ્રેતમ એટલે સ્વગૃહમ ગતઃ અતઃ અહમ બ્રવીમિ, એટલા માટે વિષ્ણુ શર્મા કહે છે. અપી કા પુરુષો માર્ગે દ્વિતીય ક્ષેમ કારક કર્કટેન દ્વિતીયેન જીવિતમ પરિરક્ષિતમ, એટલા માટે કહે છે કે માર્ગમાં જઈએ ત્યારે આપણી પાસે એક નબળો માણસ પણ જોઈએ જોઈએ ને જોઈએ. આ બ્રહ્મદત્ત જે માતાએ કીધું કે કંઈ નહીં તો આ કટલાને લઈ જાય ને આલ્લા કર્પૂરની તને પોટલી આપો, કારણ કે જંગલમાં જતા હોય એટલે સ્વાભાવિક છે કે ત્યાં હિંસક જીવો વધારે હોય આગળમાં, એટલા માટે સાપથી કડત લઈ આ બ્રહ્મદત્તને બચાવ્યું આગળ. એટલા માટે એક અધ્વાનમ ન ગચ્છ કર્કટેન દ્વિતીયેન જીવિતમ પરિરક્ષિતમ એવમ શ્રુત્વા સૌમણ સિદ્ધિ તમ અનુજ્ઞાપ્ય સ્વગૃહમ પ્રતિનિવૃત્ત. આવી રીતે સુવર્ણ સિદ્ધિ તમ અનુજ્ઞાપ્ય એની પાસેથી આજ્ઞા લઈ અને પોતાના ઘરે આવી રીતે ગયો તો આવી રીતે અપરીક્ષિત કારક આવી રીતે વિષ્ણુ શર્મા પૂર્ણ કરે છે. અપરીક્ષિત કારકની અંદર 94 શ્લોકો છે. જેવી રીતે સ્થિતિ શ્રી વિષ્ણુ શર્મા વિરચિતે પંચતંત્ર કે અપરીક્ષિત કારકમ નામ પંચમમ તંત્રમ સમાપ્તમ, તો આવી રીતે આની અંદર જે આ 12 કથાઓ છે આગળમાં 12 કથાઓ આવી રીતે પૂર્ણ કરી આગળમાં અમે એમાં જોઈએ તો ક્ષપણક કથા જોજો આગળમાં, જે કંઈ નાપિતની કથા આગળમાં એમ, પછી બ્રાહ્મણી નકુલ કથા જોઈ આગળમાં એમ, નોળીઓ અને બ્રાહ્મણની. સ્વાભાવિક છે પાણી ઢોળવા જાય ને પછી નોળીઓ સાપને મારી નાખે અને બ્રાહ્મણીને એમ થયું કે બહુ હરખ થાય તો પણ દોડીને ન જવું આગળમાં, જેવી રીતે નોળિયા ઉપર ઘડો નાખ્યો. અને લોભાવિષ્ટ ચક્રધર કથા, કારણ કે એના પછી ચક્રધર સુવર્ણ સિદ્ધિની કે કારણ કે અને સુવર્ણ સિદ્ધિ ચક્રધરને કે, એના પછી સિંહકારક મૂર્ખ બ્રાહ્મણ કથા વિદ્યાનો ઉપયોગ કર્યો, એના પછી મૂર્ખ પંડિતની કથા જોઈ, એના પછી મત્સ્ય અને મંડુકની કથા જોઈ આગળમાં, એના પછી રાષ્ટ્રભ ગધેડો અને શિયા અને શૃગાલની કથા જોઈ, શિયાળની કથા જોઈ, એના પછી મંથર કૌલિકની કથા જોઈ જે આપણે દરજીની જે કંઈ કથા હતી, અને સોમ શર્માના પિતાની કથા જોઈ આગળમાં, અને ચંદ્ર ભૂપતિની કથા જોઈ, વિકાલ વાનરની કથા જોઈ અને ભારુંડ પક્ષી અને છેલ્લે આવી જાય બ્રહ્મદત્ત કર્કટક કથા. તો આવી રીતે આ કથા કહી ને હું પણ આ કથાને પૂર્ણ કરું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.